હવે આગળ વાત કરીએ તો કરજણના ભરથણા ટોલ નાકા પાસેથી વડોદરા ગામ્ય એલસીબી પોલીસે 70 લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડ્યો. વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર કરજણના ભરથાણા ટોલનાકા પાસેથી વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ કરજણ પોલીસ સ્ટેશનની હદના ભરથાણા ગામની સીમમાં આવેલ નેશનલ હાઈવે નંબર 48ના ભરૂચ તરફથી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપર વોચ તથા શંકાસ્પદ વાહન ચેકિંગની કામગીરીમાં હતા. તે દરમિયાન એક ટ્રક નંબર MH14HG2990માં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ બોટલ નંગ 5,970 કિંમત રૂપિયા 17,85,600 તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત રૂપિયા 5,000 તથા અશોક લેલન ગાડી નંબર MH14HG2990 કિંમત રૂપિયા 1,00,000 તથા બિલ બિલ્ડરી કિંમત રૂપિયા તથા જીપીએસ સિસ્ટમ કિંમત રૂપિયા 5,000 તથા મારી કુલ કિંમત રૂપિયા 27,95,600ના સાથે અજય મારુતિ સૈદ રહે સંદવાડી મહાલુગે ગામ તાલુકો આબેગાંવ જિલ્લો પુણે મહારાષ્ટ્ર હાલ રહે નિકટે વસ્તી પરગુટ ગામ તાલુકો મુળશી જિલ્લો પુણે મહારાષ્ટ્રનો પોતાના કબજાની અશોક લેલણ ગાડી નંબર MH14HG2990માં વગર પાસ પરમિટે ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલ નંગ 5,970 કિંમત રૂપિયા 17,85,600 તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત રૂપિયા 5,000 તથા અશોક લેલણ ગાડી નંબર MH14HG2990 કિંમત રૂપિયા 1,00,000 તથા જીપીએસ સિસ્ટમ કિંમત રૂપિયા 5,000 મરી કુલ કિંમત રૂપિયા 27,95,600ના મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. વિદેશી દારૂ ભરેલ ગાડી આપનાર મહારાષ્ટ્રના કરાડ ખાતે આવેલ વિનાયક ટ્રાન્સપોર્ટવાળા રામદાસજીનો વોટ્સએપ નંબર 90,54,15,14,96 મારો ઈસમ તથા તપાસમાં જણાઈ આવે તેવો તમામ વિરુદ્ધમાં પ્રોહી એક્ટ કલમ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો. યાકુબ પટેલ, જેડેશ ટીવી, કરજણ.